ભરૂચનગર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાત્રિના 12 વાગ્યાના અરસામાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ગતરોજ તારીખ 17/3/2021 રોજ મોડી રાત્રે પાટણથી સિલ્વર તરફ જતી એસટી બસ ઝાડેસર ફ્લાયઓવર બ્રિજ નજીકથી પસાર થતી હતી. તેવામાં બાઇક પણ આવતા એસટી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેથી બાઇક પર સવાર મુકેશભાઈ શંકરભાઈ વસાવા ઉંમર વર્ષ 37 અને તેઓની પત્ની રતનબેન ઉંમર વર્ષ 35ને ગંભીર ઇજા પહોંચતા દંપતીનું સ્થળ પર જ કરોડ મોત નીપજ્યું હતું. સી ડિવિઝન ઝાડેસર પોલીસ ચોકીના પીએસઆઈ વસાવા અને તેઓનો સ્ટાફ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. મરણ જનાર મુકેશ વસાવા અને તેમના પત્ની ખરોડ તાલુકા અંકલેશ્વરના હોય ખરોડ ગામ ખાતે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. વારંવાર ભરૂચ નજીક આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જીવલેણ અકસ્માત સર્જાતા હોય આજુબાજુના ગામના લોકોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્પીડ બ્રેકર ઊભા કરવા માંગણી કરી હોવા છતાં તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર ઊભા કરાયા નથી, જેથી આવા જીવલેણ અકસ્માતના બનાવો વધુ બની રહ્યા છે.